वेलकम बैक विद्यार्थी मित्रों, चैप्टर वन गण भाग पंदर। आपने छेद क्रिया अने योग क्रिया ए बन्ने विषय सीखी गया, तेमज योग क्रियाना गुणधर्मों अने छेद क्रियाना गुणधर्मों विषय पण माहिती मेळवी चूक्या छीए। आजे जे आपणे गुणधर्म सीखी छीए ए छेद क्रियाए नुं योग छेद क्रियानुं योग क्रिया पर विभाजन, आ नियम छे ए शीखवानो छे। सौ प्रथम आ नियम जे छे ए नियम बतावी दीधा पछी आपणे वेन आकृति परथी ए नियमने समझवानी कोशिश करीए। तो ए नियम एवो छे, तमारो सरवाळा पर गुणाकारनो विभाजननो नियम, गुणाकारनो सरवाळा पर विभाजननो नियम, आ वस्तु तमे शीख्या छो। ए ज रीते हवे आवे छे छेद क्रियानुं योग क्रिया पर विभाजन, के ए छेद बी योग सी, ए छेद बी योग सी, तो एना बराबर थशे आ आखे आखू आ ए छेद बी योग योग ए छेद सी, ए छेद बी योग बी छेद सी। हवे आनी वेन आकृति जोईए, तो पहला आपणे डाबी बाजूनी वेन आकृति जोईए अने त्यारबाद जमणी बाजूनी वेन आकृति जोईए कि आपणने शुं मळे छे। तो सौथी पहला तो आपणने त्रण गण आपेला छे, એટલે વેન આકૃતિમાં આપણે બે ગણ વિશે શીખતા આવ્યા હતા, હવે આપણે એમાં લઈશું ત્રણ ગણ। ગણ એ બી સી, સૌથી પહેલાં આપણે જોઈએ બી યોગ સી, સૌથી પહેલાં આપણે જોઈએ બી યોગ સી, તો બી યોગ સીમાં કયો પાર્ટ આવે? આ પાર્ટ આખો આવી જશે, બરાબર છે। હવે આપણે બીજી આકૃતિ જોઈએ જેમાં આપણે જઈએ એ છેદ બી યોગ સી, ગણ એ ગણ બી અને ગણ સી। હવે આમાં લેવાનું છે એ છેદ બી યોગ સી, એટલે કે એવો પાર્ટ લેવાનો છે જે એમાં પણ હોય અને બી યોગ સીમાં પણ હોય। લખી દઉં પહેલાં અહીંયા કે એ છેદ બી યોગ સી, તો સામાન્ય પાર્ટ કેટલો આવે? ખાલી આટલો જ આવે, એક બે અને ત્રણ। આ ભાગ જે છે એ એમાં પણ આવે છે અને બી યોગ સીમાં, બી યોગ સીનો પાર્ટ આપણી પાસે છે આટલો, તો આ ભાગમાં છે એ મળતો નથી, જ્યારે આ ત્રણ ભાગમાં એ મળે છે, એટલે હવે આપણો જે પાર્ટ થશે એ થશે આવારો। તમે જોઈ શકો છો મેં એને ડાર્ક કર્યો છે અને તમને વ્યવસ્થિત સમજમાં આવે। હવે આ જે થયું એ આપણું પરિણામ એક અથવા તો ડાબી બાજુ તમે કાંઈ પણ કહી શકો છો। હવે આપણે ચેક કરીએ જમણી બાજુ પરથી, તો જમણી બાજુમાં પહેલાં આપણે લેવું પડશે એ યોગ બી, સોરી એ છેદ બી, ત્યારબાદ આપણે લઈશું બી છેદ સી, અને પછી આપણે એ બંનેનો કરીશું યોગ। ગણ એ ગણ બી અને આ થશે ગણ સી। અચ્છા, આ જે ગણ છે એ આપણો સાર્વત્રિક ગણ યુ છે, એ હવે તમને સમજમાં આવવું જોઈએ, બરાબર। હવે આપણે લેવાનું છે એ છેદ બી, તો આ એ છેદ બી એટલે કયો પાર્ટ થશે? એ છેદ બી એટલે કે એ અને બીમાં સામાન્ય હોય એવો, તો આ પાર્ટ થાય। હવે આપણે જોઈએ બી છેદ સી,
ગણ એ, ગણ બી અને ગણ સી. એ બી સી. હવે આપણે ભાગ જોઈએ છીએ, બી છેદ સી. તો જોઈએ, ચલો બી અને સી અને એ બંનેનો છેદ એટલે કે આ વાળો ભાગ મળે. બી છેદ સી, ચાલો બી છેદ, સોરી અહીંયા આવશે એ છેદ, એ છેદ બી અને એ છેદ સી, આ લખવામાં ભૂલ છે એટલે અહીંયા એ છેદ સી. તો હવે જે આપણને આકૃતિ મળશે એ મળશે એ બી સી અને એ છેદ સી. તો એ છેદ સીનો ભાગ આપણને મળે આ. હવે આપણે આ એ છેદ બી અને એ છેદ સી બંનેનો કરીશું યોગગણ. ગણ એ, ગણ બી, ગણ સી. એ છેદ બીનો જે પાર્ટ આવે છે એ આવારો પાર્ટ છે અને એ છેદ સીનો જે પાર્ટ છે આ છે. હવે બંનેનો યોગગણ કરીએ એટલે આખો પાક થશે. મળે છે આખો ભાગ. એ છેદ બી યોગ એ છેદ સી. તો જુઓ આ પરિણામ એક અને આ થશે પરિણામ બે, બંને સરખા મળે છે. આ છે વેન આકૃતિ પરથી એની સમજૂતી. તો હવે આપણો જે ગુણધર્મ છે એ શું થશે? એ છેદ બી યોગ સી બરાબર એ છેદ બી યોગ એ છેદ સી. ઓકે, હવે આપણે નવા ગણ વિશે માહિતી મેળવવાની છે, જે છે તફાવત ગણ. આપણે જેટલા ગણ શીખ્યા, ઉપગણ, ખાલી ગણ, એકાકી ગણ, ત્યારબાદ આપણે નવું કાલે શીખ્યા હતા અલગ ગણ, અને હવે આવે છે તફાવત ગણ. તફાવત ગણની વ્યાખ્યા એવી છે કે આપણી પાસે ગણ એ અને ગણ બી, ગણ એ અને ગણ બીનો આ ક્રમમાં તફાવત એટલે કે એ માઇનસ, સોરી એ તફાવત બી, એની સંજ્ઞા વિશે આપણે પછી વાત કરીએ. તમને આ ક્રમમાં, હવે આ જે તફાવત ગણ છે એમાં ક્રમનું મહત્વ વધારે છે. એ ક્રમનું મહત્વ શા માટે વધારે છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. પહેલાં એની વ્યાખ્યા કહું છું તમને. તો ગણ એ અને ગણ બીનો આ ક્રમમાં તફાવત એટલે કે ગણ બીમાં રહેલા સભ્યો એટલે ગણ બીમાં ન રહેલા સભ્યો જે હોય, બી ગણ બીમાં ન હોય તેવા સભ્યો ગણ એના ઘટકથી બનતો ગણ. પહેલાં ઉદાહરણથી સમજાવું છું પછી એની વ્યાખ્યા લઉં તો તમને વધારે સમજમાં આવશે. તમને બે ગણ આપેલા છે, ગણ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ગણ બી આપણે લેવાનું છે, બે, ચાર, છ, આઠ. હવે સંકેત મેં હજી તમને બતાવ્યા નથી, તો હવે આપણને આનો તફાવત ગણ શોધવાનો છે. આપણે કયો ક્રમ લઈએ છીએ અત્યારે? એ ગણ એ અને ગણ બીનો જ ક્રમ છે એ લેવાનો છે. તો આપણે એ તફાવત
એટલે આ રીતે લખું છું, બાકી આ રીતે લખવાનું નથી. એને લખાશે એ માઇનસ બી, તફાવત એટલે કે આપણે માઇનસની નિશાની કરવાની રહેશે, બરાબર. આ જે છે એને સંકેતમાં આ રીતે લખાય છે, તો એનાથી વ્યાખ્યા એવી છે કે ગણ એના ઘટક છે તો લખવાના જ, પરંતુ ગણ બીમાં ન હોય તેવા. ગણ એના ઘટક લખવાના, પણ કેવા? કે ગણ બીમાં ન હોય તેવા. તો ગણ એમાં કયા કયા ઘટક છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. હવે આમાં જેટલા પણ ઘટક ગણ બીમાં આવેલા હોય એ ઘટકને બાદ કરી દેવાના. તો આ જુઓ, બે, ચાર, છ અને આઠ, તો આપણે ગણ એમાંથી બે, ચાર, છ એ શું કરશું? બાદ કરી લેશું. તો હવે આપણને જે જવાબ મળશે એ મળશે એક, ત્રણ અને પાંચ. ગણ બીમાં ન હોય, ગણ બીમાં ન હોય તેવા ગણ એના ઘટકથી બનતો ગણ. એટલે ગણ એના જ વસ્તુ લેવાની. આપણે એ માઇનસ બી કરીએ છીએ એટલે કે ગણ એના જ ઘટક લેવાના, પણ એવા ઘટક કે જે ગણ બીમાં હોવા જોઈએ નહીં. તો આ એક, ત્રણ અને પાંચ એ ગણ બીમાં મળતા નથી. તો હવે હું લખું છું વ્યાખ્યા, ગણ એ અને ગણ બીનું આ ક્રમમાં તફાવત ગણ એટલે ગણ બીમાં ન હોય તેવા ગણ એના ઘટકોથી બનતો ગણ. હવે સંકેતમાં એને લખાય છે એ માઇનસ બી. સંકેતમાં કેવી રીતે દર્શાવશું? એ માઇનસ બી. ત્યારબાદ હવે આપણે આ જ ઉદાહરણનું જોઈએ, બી માઇનસ એ. તો એની વ્યાખ્યા શું થઈ જાય? કે ગણ બીમાં હોય તેવા ઘટક લેવાના છે, પરંતુ કન્ડિશન શું આવી જાય? કે ગણ એમાં ન હોય તેવા ગણ બીના ઘટકો. તો આપણે બીમાંથી એ બાદ કરવું છે, એટલે કે આનામાં જેટલા પણ એના સભ્ય છે એ બાદ થઈ જશે. તો આ બે, ચાર અને છ એ ગણ એમાં આવે છે એટલે એ કેવા થઈ જશે? બાદ થઈ જશે. તો બચશે શું? માત્ર આઠ. હવે જેમ યોગ ગણ અને યોગ ક્રિયા અને છેદ ક્રિયામાં એ યોગ બી કરો કે બી યોગ એ કરો, ક્રમનો નિયમ લાગતો હતો, જ્યારે આમાં ક્રમનો નિયમ છે એ લાગશે નહીં. આ બંને કેવું મળે છે તમને? અલગ અલગ મળે છે. ચાલો હવે આપણે તફાવત ગણની જે વ્યાખ્યા છે એને સાંકેતિક ભાષામાં લખીએ. તો એ માઇનસ બી, તો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. હવે આની આપણે વેન આકૃતિ વિશે માહિતી મેળવીએ. યુ એ અને બી. હવે એ માઇનસ બી એટલે કે ગણ એ, પણ કેવું? કે ગણ બીના સભ્યો ન હોય તેવા ગણ એનું ઘટક. તો આ જે ભાગ છે એ ગણ બીમાં આવે, તો ગણ એનો કયો ઘટક થાય? માત્ર ને માત્ર આ ભાગ કે જે માત્ર ગણ એનો જ છે, એમાં બીના કોઈ સભ્યનો સમાવેશ થશે નહીં. આ થશે એ માઇનસ બી. હવે એ જ રીતે વાત કરું તો બી માઇનસ એ,
ए बी बी माइनस ए तो गण बी ना एवा घटक के जे गण ए मा होय नहीं तो गण बी ना एवा घटक के जे ए मा होय नहीं तो आ बराबर छे। हवे तमे कई याद करो आना उपरथी एक नोंध आवे छे, नोंध लो कि तमारो एक सरस मजानो पॉइंट लो कि जेना उपर थी अपने एमसीक्यू में हेतुलक्षी प्रश्नों छे ए पूछाई शके। तो आ जे भाग थयो ए ए माइनस बी थयो अने आ वारो जे भाग थयो ए थयो बी माइनस ए। आ भाग छे कयो भाग छे अपने वेन आकृति सीख्या त्यारे आपणे आ भाग पण सीख्या छीए जे कयो भाग आवे छे ए छेद बी, ए छेद बी तो ए माइनस बी ए छेद बी अने बी माइनस ए आ त्रणे त्रण जे गण छे ए केवा थशे परस्पर अलग गण थशे, परस्पर अलग गण थशे। अपने अलग गणनी व्याख्या जोई गया के जे गणनो छेद गण खाली गण होय तेने अलग गण कहे छे। तो जोई शको छो के आ बनेना सभ्यो छे ई मैच थाशे नहीं, एटले के आ त्रणे जे छे ई आखा त्रण अलग अलग सेक्शन मळे छे एटले केवा थशे आ परस्पर अलग गण छे, परस्पर अलग गण छे। હવે આના ઉપરથી તમે સમજી શકો છો કે અલગ ગણ હોય એટલે કે એમનું છેદ ગણ છે એ કેવો થાય, ખાલી ગણ થશે। હવે હોમવર્ક, તો હોમવર્કમાં સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1, સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1। થેન્ક યુ।